જીત માની લે કે ઓગણીસો સુડતાલીસ માં જન્મ્યા ભારત આઝાદ થયું અરૂણકુમાર પ્રગટ્યા તો એ ઓગણીસો આપણે ભારતમાં દર વર્ષે એનું વ્યાજ ઉમેરાતું જાય એટલે પાંચ વર્ષે ડબલ થાય ને પછી છ વર્ષે કાંઈ ડબલ થાય એવી યોજના હતી અત્યારે તમને ખબર નથી યોજના એવી રહી છે કે નહીં પણ એવી જૂના જૂના સમયની એવી યોજના હતી હવે આપણે પાંચ વર્ષે કે છ વર્ષે ડબલ ના થાય ને એટલે દસ વર્ષે હમણાં ટેમ્પરરી ડબલ વાની લઈએ તો આપણી ઉંમર આપણે જ્યારે જન્મ્યા ત્યારે સિક્સ થાઉઝન્ટ ટ્રિલિયન ડોલર ત્યારે આપણી કિંમત દસ વર્ષે આપણી કિંમત કેટલી થાય ભાઈ કેમ શર્માતા શર્માતા બોલો હમણાં ક્યાં આપણે આપવાના છે આપણે બોલોને સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન ડોલરની ડબલ તમે કિંમત ગણી નાખો તો બહાર પછી આપણે વીસ વર્ષના થાય કેટલી ઉમર થાય ત્યારે કેટલી કિંમત થાય ત્રીસ કેટલી થાય બોલો મારું ગણિત કાચું છે મદદ કરો ટ્વેન્ટી ફોર એટલે ફોર્ટી હવે તમે ચાલીસ ના થાવ ત્યારે કિંમત કેટલી થાય ફોર્ટી સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન અને તમે પચાસ વર્ષના થાવ ત્યારે કેટલી થાય કિંમત ટ્રિલિયન ડોલર્સ અને તમે ત્યારે કેટલી થાય કિંમત હિંમત કરો હિંમત કરો અરે જેમ ઉમર થાય એમ કિંમત વધે છે પણ કોણ જાણે કે એમ સ્વભાવને કારણે માણસ કિંમત ઘટાડે છે જેમ માણસની ઉંમર થાય એમ કિંમત વધવી જોઈએ ને પણ કેટલાક ડોહાઓની કિંમત ઘટે અને સ્વભાવને કારણે આ કિંમત ઘટે છે પણ ભગવાને આપણને જે માનવ શરીર પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ મૂક્યું છે શરીર આપીને એની કિંમત તો એકચ્યુઅલી વધે છે તો આ સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન ડોલર્સનું ભગવાને આપણને આ શરીર આપ્યું પણ મફતમાં આપ્યું છે આપણે કઈ મહેનત કરી છે ભગવાને મફતમાં આપ્યું એટલે આપણને કિંમત નથી પણ આ મફતમાં આપેલા શરીરની એક એક સેકન્ડ કિંમતી છે પેલા જૂના સમયના ગામડામાં હરિભક્તો બિચારા હાથમાં છબલી કાલીન ગાતા તારી એક એક પળ જાય લાખની તો તો મારા રે જપીલે ઘનશ્યામની તો આપણે ઝીંચક ઝીંચક ગાઈએ પણ કોને કે તારી એક એક પળ જાય પેલા સામે ઓળખે તારી એક એક પળ જાય કોઈ કોઈના માથે લે નહીં પણ આપડા બધાની એક એક પળ અમારે એક વખત ત્યાં એક શાળામાં પ્રવચન કરવા જવાનું થયું હતું સિક્સ થાઉસ ટ્રિલિયન રૂપિયામાં કન્વર્ટ કરીને આપણે કેવું હોય તો એની ચર્ચા અને કહ્યું તમે તો બધા અહીંયા ઇંગ્લેન્ડમાં ખૂબ સરસ રીતે ભણેલા ગણેલા સરસ રીતે સારામાં સારું મેથેમેટિક્સ ભણેલા તમે તો જલ્દી કહી શકો અમારા ભારતમાં તો બિચારા એવું ન કહી શકે ગામડાના બાળકો હોય ન કહી શકે ત્રણ સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન ડોલર એટલે એકડા ઉપર પંદર મીંડા થાય એકડા ઉપર પંદર મીંડા થાય અને એ પણ અમેરિકન ટ્રિલિયન ડોલર હો તમે જો બ્રિટિશ ટ્રિલિયન ડોલર આ જાઓ તો એકડા ઉપર કઈ એકવીસ મીંડા કેવું કંઈક થાય છે આપણે હમણાં પંદર મીંડાથી ચલાવીએ હવે એકડા ઉપર પંદર મીંડા હોય અને તમે એકડા ઉપર એક મીંડો મૂકો તો દસ કહેવાય બે મીંડા મૂકો તો સો કહેવાય ત્રણ મીંડા મૂકો તો હજાર કહેવાય ચાર મીંડા મૂકો તો દસ હજાર કહેવાય પાંચ મીંડા મૂકો તો લાખ કહેવાય છ મીંડા કહો તો દસ લાખ કહેવાય સાત મીંડા કહો તો કરોડ કહેવાય હવે જરા મારું ગણિત કાચું છે મદદ કરો આઠ મીંડા હોય તો શું કહેવાય નવ મીંડા હોય તો શું કહેવાય દસ મીંડા હોય તો શું કહેવાય અગિયાર મીંડા હોય તો શું કહેવાય બાર મીંડા હોય તો શું કહેવાય તેર મીંડા હોય તો શું કહેવાય ચૌદ મીંડા હોય તો શું કહેવાય ભાઈ ચાલુ રાખો બોલવાનું ભાઈ સાહેબ આ રકમ બોલતા પણ આપણને આવડતી નથી હવે આ પ્રોફેસર પ્રોફેસરને ક્યાંથી આવડે પ્રાણની કિંમત કેટલી આટલું મોંઘું શરીર ભગવાને આપણને આપ્યું જેને માટે આ ભક્ત કવિઓ ગાય દેવાનંદ સ્વામી કહ્યું મોંઘો મનુષ્યદે પેલું છે ને માણસનો અવતાર આ મોંઘો નહીં મળે ફરી પેલા કવિઓ બધા ગાય કે મોંઘો શું કહેવાય નહીં મળે વારંવાર તો આપણે હસીએ પણ આ આ મોંઘો છે પણ ભગવાને મફત આપ્યો છે ને આપને કિંમત નથી પણ આ એક એક શરીર ને જો તમે સેકન્ડોમાં વિભાજિત કરો તો ખરેખર એક એક પળ અબજો રૂપિયા થાય એક એક મિનિટ તો દસ મિનિટ ન જોઈએ આપણે એક મિનિટની કિંમત પણ નથી પણ આપણે આપણા મહાપુરુષો એ સમજાવ્યું કે આ એક એક સેકન્ડ અનમોલ છે એક વખત ગઈ ઇટ નેવર રિટર્ન બેક લોસ્ટ ઇઝ લોસ્ટ કોઈ કે સરસ વાત કરી છે ફોર થિંગ્સ નેવર કમ બેક નંબર વન સ્પોકન વર્ડ એક વખત મોઢામાંથી શબ્દ નીકળી ગયો એ ક્યારે મોઢામાં પાછો જાય છે તમે કોકને હરામ ખોરકી દો ઉતાવળમાં આમ બોલો નહી ક્યારે તમે વિવેકી હો પણ ઉતાવળમાં કોકને કહી દીધો પણ એ બોલાયેલો શબ્દ પાછો મોઢામાં જાય સ્પેડ એરો એક વખત

એટલે આપણા મહાપુરુષોએ આપણને સમજાવ્યું કે આ મોંઘા માનવ શરીરને ભલે ભગવાને મફતમાં આપ્યું પણ એને સાર્થક કરવું જોઈએ અને એને સાર્થક કરવું હોય તો શ્રેષ્ઠ માર્ગ સત્સંગનો છે પણ સત્સંગ મફતમાં છે એટલે આપણને એનું મૂલ્ય નથી જો આ મૂલ્ય બરાબર સમજાય તો આ માનવ દેહ મળ્યો તે સાર્થક થાય છે ઘણી વખત સવાલ થાય છે કે આ પૃથ્વી પર રોડપતિ અબજ પતિ કરોડપતિ જાત જાતના અનેક પ્રકારના સ્તર વાળા લોકો હોય છે એ દરેક માનવ પાસે કઈ સંપત્તિ છે એના આધાર પર આપણે માનવની કિંમત આંકીએ છીએ ઓહો આ આ ભાઈ તો અબજોપતિ આ ભાઈ તો ફલાણી કાર ફેરવે છે

સીમાએ પહોંચેલો માંધાતા હોય એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો રાખ નીકળે કે સોનું નીકળે ના કેટલાકને સોનું નીકળે તો મને કહેજો ખબર નથી અંદરથી શું નીકળે રાખ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી યુનિવર્સલ ટ્રુથ અને કોઈકને જમીનમાં બરિયલ કરવામાં દાટવામાં આવે છે તો એ દાટી દીધેલા અંદર શરીરને સાચવવામાં આવે અને પછી તમે સો વર્ષ પછી ખોદો તો અંદરથી શું મળે સોનું મળવાનું છે અંદરથી શું આ જ મળવાનું છે આ જે શરીર એ એક વખત છૂટી ગયું પછી એનું કોઈ એની કોઈ વેલ્યુ છે આ દુનિયામાં એની કોઈ કિંમત છે ઝીરો એની કિંમત એ જીવાય છે તે દરમિયાન જ છે વંશ એક સમય અંદરથી પ્રાણ નીકળ્યો એટલે એની કોઈ કિંમત નથી

તારીખ છવીસમી એ સ્થાન છે જે લોકો છેક સુધી બેસી રહેશે એ લોકોને એક એક કરોડ પાઉન્ડ ભેટમાં આપવામાં આવશે કેમ આમાં હસો છો આવું શક્ય બની જાય કોકત કોઈ સત્સંગી બની જાય તો આવું બને ખરું ક્યારેક આમ પણ દાખલા તરીકે આપને એક એક કરોડ પાઉન્ડ આપને ભેટમાં આપવામાં આવે આજે છવ્વીસમી તારીખે મોડે સુધી સભામાં બેસવા બદલ આ એક કરોડ પાઉન્ડ તમને આપવામાં આવે ને પછી એમ કહેવામાં આવે કે છવ્વીસમી સપ્ટેમ્બર બે હાજર ને સત્તર ના રોજ આપવામાં આવેલ એક કરોડ પાઉન્ડ છવ્વીસમી સપ્ટેમ્બર બે હાજર ને સત્યાવીસ ના રોજ પાછા લેવામાં આવશે તમે શું કરો આ છવીસ કરોડ નું સોરી આ એક કરોડ પાઉન્ડ નું ઘરે જઈ એક સરસ મજાની તિજોરી લઈ લોકડ માં બંધ કરી દો ચાવી જમીનમાં ક્યાંક એવી જગ્યાએ દાટી દો કોઈ લે નહીં અરે આ તો પાછું આપવાનું છે ભાઈ આપડા બાપનું થોડું છે એક કરોડ એક કરોડ ડોલર સોરી એક કરોડ પાઉન્ડ દસ વર્ષ પછી પાછા આપવાનું છે આપડે કેવા ચિંતા મુકાઈ જઈએ તો હાંચવાનું આપણે એને બરાબર પેટીમાં પેક કરી ચારે બાજુ પ્લાસ્ટિક પ્લાસ્ટિક રેપ કરી અને એને કોઈ જગ્યાએ ફાયર ન લાગે એ ફાયર પ્રૂફ બરાબર સેફમાં અંદર મૂકી દઈએ દસ વર્ષ પછી કાઢીને આપણે આપી દઈએ એટલે લઈ જાવ આપણે બુદ્ધિશાળી કહેવાયે બુદ્ધિશાળી માણસ શું કરે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી આવે કોઈ જગ્યાએ બિઝનેસ કરે કરોડ માંથી બીજા પાંચ કરોડ ઉભા કરે કરોડ તમે લઈ જાઓ બાકી આવું ધંધો કરે કે નહીં એક્ઝેક્ટલી આપણી જન્મ દિવસ આપણી જન્મ તારીખે આપણને ભગવાને આ એક કરોડ પાઉન્ડ નહી સિક્સ થાઉઝન્ડ ટ્રીયન ડોલર ની તમને લોન આપી છે લઈ જાઓ વ્યાજ વગરની લોન

પછી હું પાછું લઈ લઈશ ત્યારે હું તો રાખ કરી નાખું હું જે કરું એ કરું પણ તમારે મને પાછું આપી દેવાનું સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન ડોલર્સ યુ હેવ ટુ ગીવ ઇટ બેક પાછા આપી દો અને આપી દેવાના અને આપણે કમાયા શું હોય સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન ડોલર્સ નું શરીર વાપરી 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 અને થોડાક બેંકમાં રૂપિયા મુકાય એટલા રૂપિયા કમાયા કેટલા તમારામાંથી એક ટ્રિલિયન ડોલર કમા બેઠા હોય અરુણ કુમાર ચાલો એક બિલિયન ડોલર ટ્રિલિયન કાઢી નાખો એક બિલિયન ડોલર કમાણી ઊંચી કરો આ બાજુ વૃદ્ધો તો આ બાજુ બેઠા છે નવનીતભાઈ નવનીતભાઈ કેટલા બિલિયન ડોલર કમાય ઠાકોરભાઈ ઠાકોરભાઈ છે હે ને ઠાકોરભાઈ છે ને હા આ ધોર પૂછે તો આ લોકો કે આ બાજુ બિલિયન ડોલર કમાય એમ કહેવા છે વી નો કે ફિઝિકલી હા ભગવાનને સંત મળે એની આ વાત નથી કરતા આપણે ફિઝિકલી જો આપણે આપણી જિંદગીનું સર્વિવ માંડવા બેસીએ તો હમણાં ભારતના સૌથી વધારે કમાયેલા લોકોનું લિસ્ટ બહાર પડ્યું એ મેં આજે જ વાંચ્યું મને એક જણે વોટ્સએપમાં મોકલાવ્યું એમાં એક એક બિલિયન ડોલર વાળો નથી જે પોતાની પર્સનલ મૂડી કમાયો શેર બજારને બધું કમાયું નથી બે વાત નથી કરતો એવો કોઈ દેખાતો નથી એમાં જસ્ટ ઇમેજિન જસ્ટ કોઈ કદાચ બિલિયન ડોલર કમાયો હોય તો પણ સિક્સ થાઉસન્ડ ટ્રિલિયન ખોટ નો ધંધો કે ફાયદાનો ધંધો અમારે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે હાંડો મૂકીને ગાગર લઈ આવ્યા જેવું કહેવાય એટલે કે કરોડ રૂપિયા ખર્ચીને લાખ રૂપિયાની કોઈ કમાણી કરે નહીં બિઝનેસ કર્યો કેવાય અરે ભાઈ એટલું તો તમને વ્યાજ મળવું જોઈએ વ્યાજ કરતા તો વધારે કિંમત હોવી જોઈએ ને હમણાં આપણે ગણિત ખબર છે સાહીઠ વર્ષની ઉંમર માણસ થાય ત્યારે વ્યાજ કેટલી કિંમત થાય કોઈ એકસો બાણું કરોડ ને કોઈક એકસો ને બાણું પછી કઈક બીજું આગળ કંઈક બોલ્યા મને યાદ નથી થયું ગણિત કાચું છે હું વારે વારે બોલ્યા કરું છું ટુ એટી ફોર ને થ્રી એટી ફોર થાઉઝન્ડ ટ્રિલિયન ડોલર્સ સાઈઠ વર્ષની ઉંમરે થાય સાઠ વર્ષની ઉંમરે આપણે શું કમાઈ શકવાના નથિંગ

આના માટે આપણે સૌથી વધારે કાઢીએ છીએ પણ જેના માટે આ શરીર ભગવાન આપ્યું છે એની પાછળ આપણે મિનિમમ સમય કાઢીએ છીએ ભગવાનની ભક્તિ સત્સંગ અને સેવા આ માટે આપણે ભગવાને માનવ શરીર આપ્યું છે ક્યારેક જો આપણે શાંતિથી વિચાર કરીએ તો હલી જવાય એવું છે એક એક સેકન્ડે સુનું શું થાય એવું છે હમણાં પેલી ગેમ નીકળે છે ખબર છે બ્લુ ઢેલ કે બ્લુ વેલ હા બ્લુ વેલ ને બ્લુ વેલ એમાં કઈ આપણને પેલા આદેશ આપે એ પ્રમાણે આપણે કામ કરવાનું હોય છે એવું હોય છે ને હવે આપણને ભગવાને આ શરીર આપીએ એ પણ એક ગેમ જ છે એ આપણને આદેશ આપે છે એ પ્રમાણે ફોલો થઈએ તો એન્ડ સુધી આપણે જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી બીજી કેટલી કમાણી થાય એમાં કેવું છે ને એક સ્ટેપ બતાવો તમને આટલી કમાણી થાય એવું હોય છે કઈ એવું મને કોઈ સમજાવું તો આપણે કંઈ રમતા નથી ગેમ બેમ પણ કોઈ સમજાવે એના હું જે કઈ સમજુ એ વાત કરું છું એક સ્ટેપ આગળ વધો તો આટલું તમને કઈ પછી આટલા આટલા મળે મળે ને હશે કઈ પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા જાય તો જે કમાણી થાય એ સાચી કમાણી આ શરીરથી આપણે પ્રાપ્ત કરવાની છે તો આપણને આ સત્સંગ અને આ માનવ શરીર મફતમાં મળ્યા છે એની કિંમત નથી એના કરતા એ વધારે એક વસ્તુ મફતમાં મળી છે કઈ વસ્તુ મળી છે સત્પુરુષ આ સત્પુરુષ આપણને સાવ મફતમાં મળ્યા છે ગુરુ સાવ મફતમાં મળ્યા છે આમાંથી ગુરુ મેળવવા માટે સાધના કરી હોય દસ વર્ષ સુધી ઉંદર માટે તપ કર્યું હોય અથવા તો આખા ભારતમાં પદયાત્રાઓ કરી હોય નીલકંઠ જેમ ખુલ્લા શરીર એમ ખુલ્લા પગે અથવા તો જેણે સતત દસ વર્ષ સુધી હઠયોગની સાધના કરીને સતત આમ દસ વર્ષ ધાણાપાણા કર્યા હોય ગુરુ મેળવવા માટે એવા કોઈ હોય તો આંગળી ઊંચી કરો

તીરથમાં હું કઈ હું તો સુખડા મળ્યા સેજે સેજે ગુરુ મળ્યા પણ આપણને એનું પણ મૂલ્ય નથી સહજતાથી પ્રાપ્ત થાય છે એટલે એક વખત પૂજ્ય મહંત સ્વામી મહારાજે બહુ અદભુત વાત કરી હતી બહુ હૃદયને સ્પર્શી ગઈ એમણે કહ્યું કે ભગવાને આપણને સત્સંગી બનાવ્યા ગુરુએ આપણને સ્વીકાર્યા અને આપણે ગુરુએ ગુરુએ આપણને સ્વીકાર્યા પછી પણ આપેલા નિયમોનું પાલન ન કરીએ ગુરુએ આપેલી આજ્ઞાઓનું પાલન ન કરીએ ગુરુનો મહિમા યથાર્થ ન સમજીએ અને પાછા આપણે એમ કહીએ કે આવું તો બધું અમારથી કેવી રીતે થાય પણ મહંત મારા જે આટલી વાત કરીને કહ્યું કે ગુરુએ આપણને સ્વીકાર્યા તો ગુરુએ કઈ ગુનો કર્યો છે ગુરુએ કઈ ગુનો કર્યો ગુરુએ તો કૃપા કરી છે કેટલી મોટી કૃપા કરી પણ આ જીવની અવળચંડાય છે જીવની અવળચંડાય છે એટલે ગુરુની કૃપાને સમજી શકતો નથી પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આ લંડનમાં કુલ કેટલી વખત પધાર્યા કોઈ મને આંકડો કહેશો ઓગણીસ વાર પધાર્યા ઓગણીસ વખત પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા એમાં ચાલો આપણે બધું બીજું બધું ભૂલી છીએ પણ ઓગણીસ વખતના તમે ઓગણીસ પ્રસંગો અહીં કઈ બતાવો આવો ઓગણીસ વખતના ઓગણીસ પ્રસંગો કઈ બતાવો અરુણ કુમાર જેવા કોક હોય ભક્તોને બીજા ઘણા બધા બેઠા છે પણ આપણે માથું ખંજવાળવું પડે ઓગણીસ વખત ના ઓગણીસ પ્રસંગો કયા કેવા કેમ કારણ કે આપણને સત્પુરુષ મફતમાં મળ્યા છે એટલે સત્પુરુષના પ્રસંગોનું મનન ચિંતન કરતા નથી ઓગણીસ વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસ વખત અહીં આવ્યા તો ઓગણીસ વર્ષના ઓગણીસ ઉપદેશના વાત ઓગણીસ વખત નું એક જ ઉપદેશ વાક્ય પણ આપણને તાત્કાલિક કહેવામાં આવે તો આપણને કઈ યાદ ના આવે કારણ કે મફતમાં બોલે છે એમના જીવનમાં એક એક વાક્ય ચરિતાર્થ થયેલું છે એમને સાક્ષાત્કાર છે એવું એક એક વાક્ય એમના હૃદયમાંથી નીકળે છે પણ મફત બોલે છે ને એટલે આપણને કિંમત નથી કોઈ અનુભવી ડોક્ટર હોય એની કિંમત કેટલી છે બહુ જ મોટી બાબત છે આ સત્પુરુષ જે બોલે છે એમના અનુભવમાંથી બોલે છે પણ એમના અનુભવ બદલે આપણે તો કંઈ પે કરવાનું આવતું નથી મફતમાં બોલે છે મહંસભાઈ મારા જાજે સવારે કથા જે ખીલ્યા હતા કેટલી અદ્ભુત વાત કરી અને આમ ઝાટકી નાખ્યા હતા કે તમે તમારી જાતે શું સમજો છો તમને એટલે તમને નતા કેતા જનરલ કેતા કે આપણે શું સમજીએ છીએ આપણી જાતને આપણે મૂછો તાણીએ આમ 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 આપણે કરીએ અરે આપણને ઘરમાં કોઈ પૂછતું નથી એવું બોલ્યા તા નહીં સવારે હા બોલ્યા હતા આપણને કોઈ પૂછતું નથી અહીંયા આવીને આપણે ભગવાનને સંત પાસે આવીને ભક્તો પાસે આવીને આપણે મૂછો ઊંચી કરવા જઈએ બહુ સરસ એમને અદભુત વાત કરી હતી પણ એમના અનુભવમાંથી બોલે છે એ મહિમા અને ને સંપની વાત કરે છે એ અનુભવમાંથી બોલે છે પણ એ સંપની સલાહ આપે છે મફતમાં આપે છે એટલે આપણને કિંમત નથી એ અનુભવી મહાપુરુષ કોણ છે આપણને સમજાયું હોય તો જ આપણને એમના એક એક વાક્યનું મૂલ્ય સમજાય હું દાખલા તરીકે એક સાદી વાત કરું કે તમારે અહીંથી સાઉથ લંડનમાં કોઈક સ્થળનું નામ બોલો ને સાઉથ લંડનમાં એક સ્ટ્રીટનું નામ બોલો ને કોઈને આવડતું હોય તો ક્રોઇડન દાખલા તરીકે ક્રોઈડન ની અંદર તમારે એક મકાન નું નામ છે મગનભાઈ બંગલો તમારે માં મગનભાઈ બંગલો સુધી જવું છે અને તમે આ અરુણકુમાર જેવા કોઈ કોઈ ભક્ત પૂછો કે મારે ક્રોઈડન મગનભાઈ બંગલો સુધી જવું છે તો મને રસ્તો બતાવો ને તો અરુણ કુમાર કેવી રીતે જવાનો છે ચાલતા કે પદયાત્રા કરતા કે કાઢે કે ના મારે તો પદયાત્રા કરવાની છે તો તો એક કામ કરો અહીંથી તમે આમ સીધા બહાર નીકળો સીધા બહાર નીકળો ત્યાં નોર્થ સર્ક્યુલર રોડ આવે ત્યાંથી તમે આમ ડાબી બાજુ વળી જાઓ અને એ રોડ ઉપર ચાલ્યા જ કરો ચાલ્યા જ કરો ચાલ્યા કરો ચાલ્યા કરો ચાલ્યા કરો ત્યાં આગળ જતા 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 દસમી લાલ લાઈટ આવે એ દસમી લાલ લાઈટ આવે ત્યાંથી ડાબી બાજુ વળી પાછા વળી જાઓ અને ત્યાંથી તમે વળી પાછા સીધા ચાલ્યા કરો ત્યાં આગળ તમે લાલ માટી વાળું લાલ ઈંટ વાળું મોટું મકાન દેખાશે ત્યાંથી વળી પાછા તમે જમણી બાજુ જતા રહો ત્યાંથી વળી પાછા ચાલ્યા જાઓ ચાલ્યા જાઓ ત્યાં તમે આગળ જશો ત્યાં તમને એક પીળી ઈંટો નું મકાન દેખાશે ત્યાંથી વળી પાછો આગળ જશો ત્યાં એક ગોળ ગોળ રાઉન્ડ આવશે રાઉન્ડ ગોળ જ હોય ગોળ ગોળ રાઉન્ડ આવશે ત્યાંથી તમે જાઓ ત્યાંથી વળી પાછા તમે વ્હાઈટ શ્વેત મકાન દેખાય દેખાયટ સફેદ મકાન દેખાય ત્યાં તરફ જતા રહો એમ કરતા કરતા તમે આમ જાઓ તેમ જાઓ આમ જાઓ તેમ જાઓ કરતા અરુણકુમાર અરુણકુમાર તમને એમ કે ભાઈ મેં વાત સાંભળી છું હું ક્યારે ગયો નથી તમે એના રસ્તે ચાલવા માંડો પછી અમને તો અનુભવ જ નથી આ તો એ રસ્તે ગયા જ નથી જે રસ્તે ગયો જ નથી એની પાસે તમે રસ્તાનું માર્ગદર્શન મેળવો તો આપણને શું રસ્તે આપણને ચાલવાનું મન થાય આ દુનિયાના નવ્વાણું ટકા વક્તાઓ હોય છે એ માર્ગે ગયા જ ન હોય એને એનો કોઈ અનુભવ જ ન હોય હા વાણી મીઠી હોય બોલવામાં જરા જબરજસ્ત ચતુરાય હોય પણ એને કઈ ખબર જ ન હોય અમે એક વખત એક હરિભક્તને ત્યાં ભદ્રામણીએ ગયા હતા ત્યારે પ્રમુખ સ્વામી અમારા છે ને યુરોપમાં

બહુ મોટી યુનિવર્સિટી છે ને કે ત્યાં જવાના છે ના બાજુ મને ખબર નથી ખાલી પેરિસ થી પછી કઈ આસ્તન ને બાજુ જવાના છે તો મને કે પણ ત્યાં સાઉથમાં છે ને તે સરસ છે સધન જોવાનું મજા આવે એવું છે પણ કેન્દ્રથી આ બાજુ જઈએ ને તો આમ સ્વિટ્ઝરલેન્ડ આવે આમ થોડાક નીચે જઈએ તો ત્યાં ઇટાલી આવે આ બાજુ આપણે આ બાજુ જઈએ તો ત્યાં વળી પાછું ફલાણું આવે ઇટાલીમાં સાઉથ નીચે જાવ તો ફલાણું આવે પણ આ બાજુ ડાબી બાજુ તમે જાવ ને તો ત્યાં વેનિસ આવે પછી જો આપણે ઉપર જઈએ ફ્રાન્સની ઉપર તો બેલ્જિયમ આવે એનાથી થોડાક ઉપર જઈએ તો પછી આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ આવે ને આ આવે આ તે આવે એટલે કે આમ યુરોપમાં મજા આવે ફરવાની તો સારું કહે તમે ઘણી વખત ગયા લાગો છો કારણ કે ના ના હું તો ભૂગોળનો શિક્ષક છું મેં જોયું જ નથી હવે એના આધારે યુરોપની ટૂર નક્કી કરાય અનુભવ છે એની પાસે નથી એવા માણસના સહારે આપણે જિંદગી લેવાય કઈ અમારે ત્યાં એક ડોક્ટર છે ને ડોક્ટર દીપકભાઈ પટેલ એ સર્જન છે સર્જન છે તો તો એ એ ભાઈ દીપકભાઈ દીપકભાઈ મને મને એક વાત કરેલી કે ઘરે ફોન કર્યો હાજર નતો જનરલી ફોન ઉપાડી લે એટલે એમને ફોન ન ઉપાડ્યો એ ન ઉપાડ્યો તો એમનો માણસ હોય એ ઉપાડી લે પણ બેમાંથી કોઈ ફોન ઉપાડ્યો નહીં એટલે પછી થોડા સમય પછી મેં બે ત્રણ કલાક નહીં પાછો ફોન કર્યો પછી મેં કીધું કે બાર હતા બિઝી હતા અરે કે આજે જબરજસ્ત ઘટના બની ગઈ શું ઘટના બની તો કે હું સર્જિકલ હોર્ડમાં મારું સર્જરીનું કામ શરૂ કરતો હતો સ્ક્રબિંગ કર્યું અને પેલા હેન્ડ ગ્લો પહેર્યા અને હજુ તો આમ કાલ મૂકવા જતો હતો ત્યાં ધબ 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 બારણું ખખડાયું મારો જે બારનો ઓફિસ નો કર્મચારી છે સાહેબ જલ્દી બહાર આવો જનરલી હું જયારે સર્જરીમાં જાઉં ત્યારે ઓફિસમાં કહી દો કે મને કોઈ બોલાવો નહીં ફોન બોન બધા વાઇન્ડઅપ કરી દઉં છું માણસને જ ફોન કર્યો કે તમે જલ્દી આવો જલ્દી આવો મે ફોન ન ઉપાડે એટલે ધબધબ ધબધબ કર્યું કે જલ્દી બહાર આવો એટલે હું કાલ પહેલા મૂકવા જતો હતો ચીરો મૂકવા જતો પેટ ઉપર મેં બંધ કર્યો બહાર આવીને પૂછ્યું બોલો શું છે એક અર્જન્ટ ફોન છે સાહેબ ફોન હેન્ડલ કરો અને માણસ અંદર ધ્રુજે છે અને રડે છે જલ્દી ફોન ઉપાડો એટલે કે મેં ફોન ઉપાડ્યો તો સામે કોઈ બેન હતા નર્સ હતા કે સાહેબ તમે તાત્કાલિક તમારા ઘરથી દસ જ મિનિટ દૂર એક સર્જિકલ હોમ છે ત્યાં તાત્કાલિક પહોંચો એક પેશન્ટ મરી જાય તેમ છે તમે તાત્કાલિક દોડો એટલે પેલા જે મારા એનેસ્થેટિસ હતા ને કહ્યું તું તારું ચાલુ રાખ હું આવું છું એમ કરતા હું આપેલા એડ્રેસ ઉપર તાત્કાલિક પહોંચ્યો અને સર્જિકલ થિયેટરમાં ગયો ત્યાં ડોક્ટર એ નીચે પડ્યો તો બે પગ પોળા બે હાથ પોળા નીચે પડ્યો ફ્લોર ઉપર પેશન્ટ ખુલ્લો સ્ટ્રેચર ઉપર એનું પેટ ખુલ્લું હતું એ એને એનું લોહી વહેજ હતું અને સર્જન એનાથી કોણ જાણે કેમ કઈક ભૂલમાં બીજું કપાઈ ગયું એટલે ગભરાઈ ગયા એને એને ચક્કર આવી ગયા પડી ગયા હેઠા અને આ પેશન્ટનું કઈક થઈ ન એટલે મેં તમને બોલાવ્યા ભારતમાં આવું શક્ય છો ચિંતા નહીં કરતા એટલે કે મેં તમને તાત્કાલિક બોલાયા કે કરો આ પેશન્ટ મરી જશે એટલે પછી કે મેં જોયું કે એટલું બધા ખરાબ રીતે કપાયું નતો તાત્કાલિક સૂચન લઈ લીધા આ છે તે પણ એ મને ઓળખે એટલા માટે કે હું જયારે સર્જરી મેડિકલ કોલેજમાં ભણાવતો હતો ત્યારે આ મારો સ્ટુડન્ટ હતો એટલે પછી એ થોડીક વાર પેશન્ટને પહેલા સ્ટેબલ કરી દીધું એક તો તાત્કાલિક હું એ સ્ટેબલ કરી દીધું પેશન્ટને પછી એને વોર્ડમાં મોકલી પેશન્ટને પછી ઓલો હું તો ફ્લોર પામ થઈ એને જગાડ્યો

આમ મૂકવા આવ્યો ને તો જનરલી સાથે હોય ને સર્જરી કરી હોય મેડિકલ કોલેજમાં તો ફર્સ્ટ ટાઈમ હું એકલો સર્જરી કરતો હતો અને ફલાણી ફલાણી વેઇન કપાઈ ગઈ લોહીનો ફુવારો છૂટ્યો એટલે ગભરાઈ ગયો ડોબા આમાં ગભરાવાનું હોય પેશન્ટ મરી જાય ખબર ન પડે આમ છે તેમ છે હવે તમે આવા સર્જન પાસે સર્જરી કરવા જાવ હા કે ના ના પ્રોત્સાહન આપવું છે બિચારા નવો નવો હોય જવાય કે નહીં

જેને જીવનમાં અનુભવ હોય એની પાસે મોક્ષ નું ઓપરેશન કરાવવા જેવાય આ મહંત સ્વયં મારા જે પણ એવા પુરુષ મળ્યા